આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. રાજપીપળા ગાયમાતા પ્રાકૃતિક ખેતીનો મૂળ આધાર છે તેવી લાગણી વ્યક્ત કરતા ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી અને ગાયોનો ઉછેર એ ભારતીય સંસ્કૃતિની વિચારધારા છે, સાથે સુસંગત ઈશ્વરીય કાર્ય છે. તેમણે ગુજરાતના ખેડૂતો આ બંને આયામો સાથે ખૂબ મોટા પ્રમાણમાં જોડાય એવો અનુરોધ કર્યો અને કહ્યું કે તેનાથી સમાજને વ્યાપક લાભો થશે. તેમણે પ્રાકૃતિક ખેતી અને ગોપાલનને રાજ્યમાં જન અભિયાન બનાવવાની હિમાયત કરવાની સાથે રાજ્ય સરકારના આ બંને બાબતોને પ્રોત્સાહિત કરતા અભિગમ માટે મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય સરકારને ધન્યવાદ આપ્યા હતા. પરમ પૂજ્ય સંત શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીજીના આશીર્વાદથી અને સંત શ્રી કેવલ સ્વામીજી, શ્રીજી ચરણ સ્વામીજી, ચૈતન્ય સ્વરૂપ સ્વામીજી, મુખ્ય સંયોજક પ્રફુલભાઈ સેજલિયા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સંયોજકશ્રીઓ અને પ્રગતિશીલ ખેડૂત ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઈચા નીલકંઠ ધામ ખાતે આજથી યોજાયેલી દ્વિદિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક વિચારગોષ્ઠીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સાથે સંલગ્ન રાજ્યના તમામ જિલ્લાના સંયોજક, સહસંયોજક અને ક્વીનરોની વિચારગોષ્ઠીનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત સરકારે ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહિત કરવા ગયા વર્ષે 1.5 લાખ ખેડૂતો લાભાર્થીઓને દેશી ઓલાદની ગાયો આપી તેનો ઉલ્લેખ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે આગામી વર્ષમાં 2 લાખ ખેડૂતોને દેશી ઓલાદની ગાયો આપવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. સ્પીડ ન્યૂઝ 17 રાજપીપળા. पुनः मजबूती के साथ इस मिशन को बढ़ाने का निर्णय लिया गया है और आज की इस गोष्ठी में निर्णय लिया गया है कि हम पूरे प्रांत के प्रत्येक जिला के एक गांव को आदर्श गांव बनाएंगे, जो गांव पूरा का पूरा प्राकृतिक खेती से जुड़ा हुआ होगा. प्रदेश सरकार ने इस मिशन में पूरा सहयोग किया है. अब तक 1,05,000 खेडूतों के घर में देसी गाय जो प्राकृतिक कृषि के निमित्त है दे दी गई है और लगभग 2 लाख से भी ज़्यादा खेडूत को आने वाले इस वर्ष में इसी प्रकार से गाय दी जाएंगी. गाय के रख रखाव के लिए 900 रुपया मासिक सरकार वहन करेगी, ऐसा माननीय मुख्यमंत्री जी और कृषि विभाग का निर्णय हुआ. तो इसी प्रकार से पूरे जिला स्तर पर आज इस गोष्ठी में हमारे प्रफुल्ल भाई सेंजलिया और उनकी पूरी टीम इस निर्णय पर पहुँचे हैं कि आने वाले दिनों में प्रत्येक जिला में एक किसान गोष्ठी का आयोजन रहेगा और धीरे धीरे प्रत्येक गांव में इस प्राकृतिक खेती के मिशन को बढ़ाया जाएगा. और प्राकृतिक खेती में जो हमारे भारतीय परंपरागत बीज थे उनको भी बचाने के लिए 19 जनवरी को राजभवन में हमारी 5 एग्रीकल्चर यूनिवर्सिटीज़ के कुलपति आमंत्रित किए गए हैं. उसमें माननीय कृषि मंत्री जी भी रहेंगे और हम मिलकर के एक निर्णय लेंगे कि प्रदेश में अपने जो परंपरागत बीज हैं उनको पुनः स्थापित किया जाए और उनका प्रचार बढ़े.